આગળ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતની શાળાઓમાં સોમવારે રજા જાહેર કરવામાં આવી છે તો સત્તાવાર રીતે રજા જાહેર કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. તો સરકારી યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ સરકારી કોલેજમાં 18 દિવસની રજા છે તે જાહેર કરાઈ છે. તો કોલેજ બપોરે 2:30 સુધી બંધ રાખવામાં આવશે. તો 18 દિવસની રજા છે તે જાહેર કરવામાં આવી છે. સરકારી યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ સરકારી કોલેજમાં 18 દિવસની રજા છે તે જાહેર કરવામાં આવી છે. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ મહત્વપૂર્ણ છે તે નિર્ણય કરવામાં આવ્યો છે. અને સાથે જ ગુજરાતની સ્કૂલોમાં સોમવારે રજા જાહેર કરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. સરકારી યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ સરકારી કોલેજમાં 18 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કોલેજ બપોરે 2:30 સુધી બંધ રાખવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, ગુજરાતની શાળાઓમાં સોમવારે એટલે કે આવતીકાલે રજાઓ જાહેર કરવામાં આવી છે, શું છે સમગ્ર માહિતી? ગુજરાતની જે સ્કૂલો છે તે સ્કૂલોમાં આવતીકાલે એટલે કે સોમવારે રજા જાહેર કરવામાં આવી છે. અને આ રજા જાહેર કરવાનું કારણ અયોધ્યામાં અત્યારે હાલ જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે તેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલી પણ ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો છે એમાં આવતીકાલે રજાની જાહેરાત કરવામાં આવી છે. જે આ સિવાય સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન ગ્રાન્ટેડ સરકારી કોલેજો હોય તેમાં 2:30 સુધી બંધ રાખવામાં આવશે. એટલે કે કહી શકાય કે 18 દિવસની જે રજા છે તે આપવામાં આવી છે. અને આ સૌથી સરસ નિર્ણય જે કહેવાય છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કારણ કે આવતીકાલે આટલો જ્યારે ભવ્ય મહોત્સવ થવાનો હોય છે, લોકો જે છે તે ભગવાન રામ જ્યારે અયોધ્યાના નવા નવ નિર્મિત મંદિરમાં બિરાજમાન થવાના હોય છે ત્યારે આ જે પળ છે તેને માણી શકે, એન્જોય કરી શકે અને ઘરે રહીને પણ ભગવાન રામ ધૂનનું પણ ઘણી જગ્યાએ આયોજન થતું હોય છે તો તેને પણ લોકો એન્જોય કરી શકે એટલા માટે થઈને આ મહત્વપૂર્ણ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ઘણી શાળાઓ એવી છે જે લોકોએ સ્વૈચ્છિક રજા પણ રાખી છે. એટલે કે શાળાને વર્ષ દરમિયાન જે 2-3 સ્વૈચ્છિક રજાઓ મળતી હોય છે તેનો લાભ લઈને પણ સ્વૈચ્છિક રજા રાખવામાં આવી છે. સાથે જ સરકારે જે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે આવતીકાલે જે કહેવાય છે કે ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં 18 દિવસની રજા પણ આપવામાં આવી છે. અને 18 દિવસની રજા એટલે કે બપોરે 2:30 સુધી માં જે સ્કૂલો હોય છે ત્યાં વિદ્યાર્થીઓને 18 દિવસ જ ભણાવવામાં આવશે. આ પ્રકારનું પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો એક મહત્વપૂર્ણ નિર્ણય અને કહી શકાય. આવતીકાલે જે ભવ્ય રામ મંદિરના નિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે જ્યારે રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારનું સરકાર દ્વારા એક સરસ પગલું લેવામાં આવ્યું છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતની શાળાઓમાં સોમવારે રજા જાહેર કરવામાં આવી છે, આવતીકાલે રજા રહેશે. તો બીજી તરફ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. સરકારી યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ સરકારી કોલેજમાં 18 દિવસની રજા છે તે જાહેર કરાઈ છે.